नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 सामाजिक विज्ञान पाठ 11 भूमि स्वरूपો વિશે આપણે સમજવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ ટેક્સ્ટબુક રાખવાની છે અને મારી સાથે સમજવાનું છે. ભૂમિ સ્વરૂપ વિશે છે એ આપણે જોવાનું છે. ભૂમિ છે એને આપણે જમીન પણ કહીએ છીએ. ભૂમિ જમીન બંનેનો મીનિંગ એક જ થાય છે, પણ જમીન છે એ આપણે જમીન છે એની ઉપર આપણે બધા મનુષ્યો રહે છે, મકાનો છે, એ જમીન છે આપણે કેટલી કામ આવે છે. તો ભૂમિ અને સ્વરૂપ વિશે આપણે સમજીએ તો દરેક વિદ્યાર્થી ધ્યાન દેવાની છે. પૃથ્વીના પોપડાની અદલ સમયાંતરે વલન ચલન થતું હોય છે. શું કહે છે કે જે પૃથ્વી છે એની અંદર વલન ચલન થતું હોય છે. સમયાંતર એટલે સમયે સમયે વલન ચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવા અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યારેક જ્વાળામુખી કે સુનામી જેવા ઘટનાઓ દ્વારા થાય છે. શું કહે છે કે ક્યારેક ક્યારેક આપણે ભૂકંપ હોય ત્યારે આપણે આવા અનુભવો જોઈએ છીએ અને આવા અનુભવો આપણને સેના ઉપરથી જોવા મળે. જમીન છે એ પણ ક્યારેક ક્યારેક એના સ્વરૂપો છે એ બદલે છે. ભૂકંપ હોય છે ત્યારે આપણે જોઈએ છીએ કે ભૂકંપ દ્વારા ઘણીવાર જમીનોમાં તિરાડ પડી જાય છે, ખાડા થઈ જાય છે, એ બધું આપણને ભૂમિ સ્વરૂપમાં જોવા મળે છે. એ જમીન છે એમાં એનાથી આપણને આવા અનુભવો થાય છે. એ ભૂકંપ દ્વારા આપણને આવા અનુભવો થાય છે. તો આ મુજબ આ હલનચલનથી ક્યાં પર્વત ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે. શું કહે છે કે આવા ક્યારે હલનચલનને લીધે છે એ ક્યારેક ક્યારેક ફાટખીણ એટલે ખાડો તિરાડ પડી જાય છે અને જ્યારે પર્વતો હોય છે ત્યાં આપણને પર્વતોની રચના દેખાય છે. એ બધું આપણે ભૂમિ સ્વરૂપમાંથી જોવા મળે છે. ફાટખીણની રચના થાય છે. તો ઉપરાંત નદી, હિમનદી, પર્વત, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા આપણા મેદાનોનો ખીણો અને કોતરોની રચના થાય છે. જો આ છે એ આપણે આકૃતિ છે એ 11.1 છે એમાં આપણે પણ જોઈ શકીએ છીએ. તો હિમનદી એટલે આખું બરફ બરફ છવાઈ ગયો હોય ને એને આપણે હિમનદી કહીએ છીએ. અને સમુદ્રના મોજા આપણે સમુદ્ર કિનારે ગયા હોય ત્યારે આપણે જોઈએ છીએ ને મોજા આવે તો કેટલા બધા દૂર દૂરથી ઊંચા ઊંચા ઉછળે મોજા. એ બધી આપણે દરિયા કિનારે જઈએ તો બહુ જ જોવાની મજા આવે અને એ વાતાવરણ પણ આપણને ગમે છે. જ્યારે આપણે દરિયા કિનારા ઉપર ફરવા જઈએ છીએ ત્યારે કેવા પર્વતોને બધું જોવા મળે છે. એ પર્વતોની રચના એ આપણે ભૂમિ સ્વરૂપ છે તેમાંથી જોવા મળે છે. અને ત્યારે આપણે શું કહે છે કે મોજા જેવા કુદરતી બળોને લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો ખીણો અને કોતરોની રચના થાય છે. તો પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. જો કુદરતી આફતો હોય એ કુદરતી આફતોને લીધે છે એ પૃથ્વીના વેટાણામાં ખૂબ જ તાપમાન વધી જાય છે અને વેટાણાની અંદર અતિશય તાપના લીધે છે એ તાપમાન થાય ત્યારે જમીન છે એ અલગ અલગ પ્રકારના એની અંદર જ્વાળામુખી જેવા એવું બધું આપણને અનુભવ કંપન થાય છે. તો હવે આપણે છે તો ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો, જો ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા કયા છે. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો છે એ ત્રણ છે. તો એના વિશે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ તો જે ભૂમિ છે એ આપણને એ ભૂમિ સ્વરૂપ એટલે આપણે જમીન ઉપર રહીએ છીએ. મનુષ્યો આપણે બધાય છે એ જમીન ઉપર જ રહીએ છીએ, વસવાટ કરીએ છીએ. તો ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. શું કહે છે કે જે આપણે છે એ જમીનના ભાગોને એની અંદર ત્રણ
पेलू पर्वत उच्च प्रदेश पची मैदान आ त्रणे त्रण पर्वत उच्च प्रदेश अने मैदान आ छे ए वगैरे नाम थी ओळखवामां आवे छे आ छे ए भूमिना त्रण स्वरूपो छे एना मुख्य त्रण प्रकार हता हवे तमे जुओ छो के जे एनी अंदर शुं शुं आवे तो के पर्वत छे पर्वतोमां मैदानो खीण आपणे जोई शकीए छीए મોટા મોટા પર્વતો હોય છે એ બધું આમાં જોવા મળે છે હવે આકૃતિ 11.1 છે એમાં પણ તમે દરેક વિદ્યાર્થીઓ જોઈ શકો છો પેલો પર્વત છે પછી ખીણ ઉચ્ચ પ્રદેશ મેદાન ટાપુ અને સમુદ્ર આમાંથી ત્રણ મુખ્ય પ્રકારો કયા કયા છે તો કે પર્વત ઉચ્ચ પ્રદેશ અને મેદાન આ ત્રણ છે એ ભૂમિ સ્વરૂપના મુખ્ય ત્રણ પ્રકારો છે તમને ક્યારેક પ્રશ્નમાં પૂછવા આવે કે ભૂમિ સ્વરૂપના કેટલા પ્રકાર છે તો તમે પ્રશ્નના જવાબમાં કહી શકો કે ભૂમિ સ્વરૂપના ત્રણ પ્રકાર છે ત્યાર પછી છે એ તમે આકૃતિમાં જોયું હવે આપણે છે કે પર્વત એનો પહેલો ભાગ છે એ પર્વત વિશે જોઈએ તો સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ જળાશયોના તળિયે એકત્ર સૂકીએ છીએ એકત્રિત એકત્ર
અને અર્ધ 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 વણાકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈએ છે. હવે જો ઉર્ધ વણાક એટલે પાણીનું જ્યારે મોજું એ તમે 11.2 ની આકૃતિ છે એમાં પણ જોઈ શકો છો. તો કે છે કે ઉર્ધ વણાક એટલે પાણીનું મોજું હોય છે તેને આપણે જે મોજું આવે છે ત્યારે તેને કંપન અનુભવીએ છીએ ત્યારે માટી કા એ બધું ત્યારે હોય છે. તો તળિયાનો ભાગ છે એમાં દબાણ આવે છે ત્યારે કડકડીઓ પડવા માંડે છે અને તેના લીધે છે એ દબાણ આવે એટલે ત્યારથી તેને આપણે જોઈએ તો પાણીનું મોજું છે એ ઉર્ધ વણાકમાં. ઉર્ધ વણાકને આપણે શિખર તરીકે પણ જોવામાં આવે છે એટલે કે ત્યારે આપણે શિખરો કહીએ છીએ. અને આકૃતિ બનેલી છે એ પણ તમે જોઈ શકો છો. અને એશિયામાં હિમાલય, યુરોપમાં અલ્પસ, ઉત્તર અમેરિકામાં રોજી અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. શું છે? તો કે હું ફરીથી તમને કહું છું, હિમાલય યુરોપમાં, આલ્પસ ઉત્તર અમેરિકામાં, રોજી અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ છે એ દુનિયાના મુખ્ય ગેડ છે, મુખ્ય ગેડ પર્વતો છે. તો આ તમે જે જોયા એ આપણે દુનિયાના ગેડ પર્વતો છે એ તમે જોયા. અને હવે આપણે જોઈએ છીએ એ ખંડ પર્વતો. એ ખંડ પર્વતો છે તેની આકૃતિ પણ આપણે 11.3 છે એમાં જોઈએ. સામે આકૃતિ આપેલી છે. હવે ખંડ પર્વત વિશે તો કે ભૂગર્ભીય બળોને લીધે બે બેરન અંદમાન પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી
નેરણ અદમા આ પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતોના ઉદાહરણો છે. હવે આ આ છે એ તમને મેં જ્વાળામુખી આ જે પર્વતો છે એના વિશે કીધેલું. તો જ્વાળામુખીઓ પર્વતો હોય તેને આવા હોય છે. હવે આપણે અવશિષ્ટ પર્વત છે એના વિશે હું કહું. અવશિષ્ટ પર્વત છે એ પણ 11.5 માં તમે આકૃતિ જોઈ શકો છો. તો અવશિષ્ટ પર્વત છે એ ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. શું કહે છે કે જે ઘસારો હોય છે એ બધા બળો છે એ પર્વતોના ઘસારો પામનાર તેમાં ખેંચ દબાણના ખડકો છે એ સામે સામે અથડાય છે. અથડાય છે ત્યારે અમુક ખડકો છે એ તૂટી જાય છે અને જે નગર ખડકો છે એ સ્થિર રહે છે. તો આપણે જોઈએ તો ઘસડે ઘસડે અમુક ખડકો છે એ છે બધા તૂટી જાય છે અને નગર ખડકો હોય છે એ ટકી રહે છે. તો હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નગર ખડકોમાંથી બનેલો ભૂમિ ભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. હવે મેં તમને કીધું કે જે પોચા છે એ ખડકો છે એ પછડાય પછડાય અને ભટકાઈ ભટકાઈને તૂટી જાય છે અને નગર ખડકો છે એ ત્યાં સ્થિર રહે છે અને તેને આપણે નગર ખડકો ભૂમિ ભાગ ધીરે ધીરે એને ભૂમિ ભાગ તરીકે કહે છે અને ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વતો કહે છે. આપણે અવશિષ્ટ પર્વતો છે એ આડાઆડા એને કાંઈ એનું કાંઈ ઘાટ કે ઊભો નથી. અવશિષ્ટ પર્વતો છે એ તમે આકૃતિમાં જોઈ શકો છો. એ પર્વતો કેવા છે તો કે આડાઆડા પર્વતો છે. હવે પર્વતો કઈ છે તો કે ભારતમાં અરવલ્લી નીલગીરી પારસના રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતોના ઉદાહરણો છે. પર્વતો છે એનું ઉદ્ગમ સ્થાન છે અને સારી એવી ખેતી પણ ત્યાં થઈ છે.